उमरगाम तालुकाना सोळसुंबा ग्राम पंचायत खाते सरपंच बलदेव अने तलाटी कम मंत्री रितेश गोहिल नी आगेवानी में ग्राम पंचायत हॉल खाते ग्राम सभा नु आयोजन करवामां आव्युं हतुं। जे कार्यक्रम की शुरुआत में तलाटी कम मंत्री द्वारा ग्राम सभा ना एजेंडा अने गत विकास कार्यों की बहाली उपस्थित लोगों वच्चे जाहिर करवामां आवी हती। त्यारबाद अरजदारों नी आवेली अरजीओ में वांचन लई अरजीओनो निकाल करवामां आव्यो हतो। त्यारबाद विकास कार्यों ने लईने चर्चा विचारणा थता ग्राम पंचायत सभ्य करसन भरवाड़ अने मुनीर खोजा सहित अन्य स्थानिकोए सोळसुंबा ग्राम पंचायत पर तूटी पड़ी आचरवामां आवेला भ्रष्टाचारी अनेक आक्षेपो सरपंच एंड तलाटी पर करी ग्राम सभा गजवी उग्र बनावी हती। तथा दर वर्षे एक करोड़ थी वधुना विकासना कार्यो थता आवता हता त्यारे सोळसुंबा हद विस्तार में वर्तमान समय में विकासना कार्य में तेजी केम घटी तथा करेला विकास कार्य जल्द थी जल्द पूर्ण थाय तेवी अपेक्षा ग्राम पंचायत द्वारा दर्शावी हती। जो के गत ग्राम सभा में उपस्थित रहेला लोको आ वखतनी ग्राम सभा में सरपंच अने तलाटी ने आड़े हाथ लेवा मोटी संख्या में स्थानिको उमटी पड़िया हता। सरपंच श्री बलदेव सुरती अने रितेश गोहिल जे तलाटी छे एमनी एमना हस्तक आ ग्राम सभा थई अने એમની પાસે જે કંઈ આયોજન હતા પહેલાં તો એ ચર્ચા કરવામાં આવી અને અમે ગામના રહેવાસી છે પણ અમે લોકો કંઈ ખાસ અહીં આવતા હતા નહીં પણ ધીરે ધીરે અમને જાણકારી મળી કે થોડું કામ બરાબર થતા નથી પ્રજાના એટલે છેલ્લી 3-4 ગ્રામસભાથી હું આવું છું। હવે પહેલી વાત એવી છે કે થોડું ગામમાં એવી અફવા ફેલાય છે કે અમે લોકો બધો વિરોધ કરીએ છીએ કામો થવા દેતા નથી પરંતુ જો ખરેખર એવું નથી કે જે કંઈ કામો એ લોકો ચર્ચા કરે છે એમાં અમારો કોઈ વિરોધ નથી। એ લોકો જાય જે કંઈ મતલબ નિયમ પ્રમાણે ઉપલી કચેરીથી જો મંજૂર કરાવે નાણાં અને કામો કરે આજ દિન સુધી અમે એમાં કોઈ ઓબ્જેક્શન ઉઠાવ્યું નથી। કોઈને કોઈ કામ કરાવવું બી હોય તો તેઓ અરજી આપીને મંજૂર થાય તો એમાં બી અમારો વાંધો નથી। પરંતુ શું છે એમના દિનેશભાઈ છે બીજા એક બે વ્યક્તિ છે અમારી પાસે આવે છે કે સાહેબ અમારી અરજીઓ પેન્ડિંગ છે તો એમાં શું છે કે નિયમ એવો છે કે જે કોઈ અરજી આવે એનો નિકાલ કમ્પલસરી ગ્રામસભામાં ગ્રામસભા શું એ લોકોની મિટિંગમાં થવો જોઈએ બરાબર છે તો એ મિટિંગમાં થવાના બદલે સરપંચ સાહેબ છે ને પોતે પોતે અરજી નામંજૂર કરી દે છે કોઈ બી કારણ આપીને પણ એવી એમને સત્તા નથી એટલે અમારો એનો વિરોધ છે કે તમે આવું નહીં કરો। અને બીજું કે હવે આ જે દુકાનોનો જે પ્રશ્ન છે જે આ અગાઉના સરપંચ જે અમિત પટેલ દ્વારા જે કરવામાં આવેલું એ તો હવે ચર્ચામાં છે જ અને અત્યારે તલાટી સાહેબે એમ બી એમ કીધું છે કે ભાઈ એની તપાસ ચાલુ છે। આજે ગ્રામસભામાં સાચા મુદ્દા તો એ હતા કે મુનિરભાઈએ ઓબ્જેક્શન લીધા ને મુનિરભાઈએ કીધું કે ભાઈ આ 81 દુકાન જે છે ગ્રામ પંચાયતની અંદર એનો આટલું મોટું કૌભાંડ છે જે દુકાન જાણે જાણે લીધી છે એવા દુકાનદારો પણ અહીંયા આવ્યા હતા એ બધા પોતપોતાના પૈસા માંગે છે કે અમને અમારા પૈસા આપી દો 6 મહિનામાં જે દુકાનો આપવા કીધી હતી પણ આજે આ 6ઠું વર્ષ ચાલે છે હજુ સુધી કોઈને દુકાનો આપવામાં આવી નથી અને જ્યાં જ્યાં સ્ટેશન પર પણ 4 માળનું દુકાન રેડીમેડ એપાર્ટમેન્ટ બાંધીને એને પણ સેલ કરેલું છે એ પણ લીગલ છે 2 માળનું છે એ પણ આખું અનલીગલ છે 81 દુકાન ગૌચરણમાં છે એ પણ અનલીગલ છે એટલે આવા તો કઈ કૌભાંડો છે એમ સોળસુંબા ગ્રામ પંચાયતની અંદર। પણ આ જનતા હાલ હવે બહુ જાગૃત થઈ ગઈ છે ગામની અને સત્યમેવ જયતેની ફાઇટ આ જનતા લડે છે અને અમે જે અમારા સરકારી અધિકારીઓ છે કલેક્ટર સાહેબ શ્રી છે ડીડીઓ સાહેબ શ્રી છે ટીડીઓ સાહેબ શ્રી છે માનનીય તલાટી સાહેબ શ્રી છે અમને બધાને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને સોળસુંબા ગામની જનતાને એક સાચો ન્યાય મળશે। જય હિન્દ જય ભારત।